नमस्ते मित्रों, स्वागत छे तमारू मारी चैनल फूड कुबेर एटले के वानगीओना खजानामा। आजे आपणे मस्त सुपर टेस्टी आलू केप्सिकम नु शाक बनावीशु। घणा लोको आने केप्सिकम आलू पण कहे छे। तो मित्रों, आवी मस्त रेसिपी बनावानु आपणे मोडू कर्या वगर शुरू करीए। પણ શરૂ કરતા પહેલા, તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે સરસ સરસ રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આલુ કેપ્સિકમનું શાક બનાવવાનું। સૌ પ્રથમ આપણે કેપ્સિકમ લઈશું। મેં અહીં 3 કેપ્સિકમ લીધેલા છે અને ગ્રામમાં મેઝર કરીએ તો 250 ગ્રામ છે। અને હવે આપણે આવી રીતે કટ કરી લેશું। આવી રીતે મોટા મોટા ટુકડા કરવાના છે। તો મિત્રો, આપણે મસ્ત બધા કેપ્સિકમને સમારી લીધેલા છે। હવે તેને આપણે સાઈડ ઉપર રાખીશું। પછી આવી રીતે 3 બટેકા લેવાના છે અને આ બટેકા 300 ગ્રામ છે। છાલ તેની મેં કાઢી લીધેલી છે। હવે તેને આપણે સમારી લઈશું। બટેકાને પણ આપણે મોટા મોટા સમારવાના છે। બધા બટેકા સમારાઈ જાય એટલે તેની અંદર પાણી ઉમેરી દેશું, જેથી તે કાળા ન પડે। તેને પણ આપણે સાઈડ ઉપર રાખીશું। પછી આપણે ટમેટા લઈશું। 2 નંગ લીધેલા છે મેં અને આવી રીતે મોટા મોટા લીધા છે। ગ્રામની અંદર મેઝર કરીએ તો 200 ગ્રામ છે। તેને પણ આપણે ન મોટા કે ન નાના એવા માપના કાપી લઈશું। તો મિત્રો, આપણે ટમેટાને પણ સરસ સમારી લીધેલા છે, તેને પણ આપણે સાઈડ ઉપર રાખીશું। પછી આપણે ડુંગળી લઈશું। ડુંગળી અહીં નાનાથી મીડિયમ સાઇઝની છે અને ગ્રામમાં મેઝર કરીએ તો 200 ગ્રામ અને 5 નંગ લીધેલી છે। તો મિત્રો, આપણે બધી ડુંગળીની છાલ કાઢી લીધેલી છે અને હવે તેને આવી રીતે મોટા મોટા ટુકડા કરવાના છે। અને આવી રીતે બધી ડુંગળી સમારાઈ જાય એટલે આવી રીતે તેના પડ નોખા કરી લેવા। તમે જોઈ શકો છો, એકદમ આપણે કેપ્સિકમ સમાર્યા તેના જેવા છે। તો મિત્રો, આપણે બધી ડુંગળીને આવી રીતે છૂટી છૂટી કરી દીધેલી છે અને કોઈક બાય ચાન્સ રહી જાય તો પણ કાંઈ વાંધો નહીં, તેલમાં આપણે હલાવીશું તો તે છૂટી થઈ જશે। તો હવે આને પણ આપણે સાઈડ ઉપર રાખીશું। પછી આપણે કડાઈ લેશું અને તેની અંદર 1/3 કપ તેલ લેવું। પછી આપણું તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરવું, ચપટી હિંગ અને જે આપણે ડુંગળી સમારેલી હતી તે ઉમેરી દેશું। તેને સરસ તેલમાં સાતડવાની છે। આપણી ડુંગળી જલ્દી કૂક થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને કૂક કરીશું 2 મિનિટ માટે। મિત્રો, આપણી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું અને હલાવી લઈશું। સરસ આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ અને બ્રાઉનિશ જેવો કલર આવવા લાગ્યો છે। ગેસની ફ્લેમ મેં ફાસ્ટ જ રાખેલી હતી। હવે તેની અંદર આપણે બટેકા ઉમેરીશું, સાથે સાથે 1/2 ટીસ્પૂન હળદર, સ્વાદ મુજબ મીઠું અને હવે બધું હલાવી લઈશું। તો મિત્રો, આપણે હળદર મીઠાને સરસ મિક્સ કરી લીધેલું છે, ઢાંકી લઈશું, ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી અને 2 મિનિટ માટે કૂક કરવું। તો મિત્રો, આપણી 2 મિનિટ થઈ ગઈ છે, એક વખત હલાવી લઈશું। હલાવી પાછું આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે કૂક કરીશું, મીડિયમ ફ્લેમ જ રાખવાની છે। મિત્રો, આપણી બીજી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું અને હલાવી લેવું। મિત્રો, તમારી પાસે જો ટાઈમ ન હોય તો તમે બટેકાને પારબોઈલ કરી આવી રીતે તેલમાં ડુંગળી પછી ઉમેરી શકો છો। હવે આપણે તેની અંદર ટમેટા ઉમેરીશું।
ટમેટાને પણ આપણે મિક્સ કરી લેવા અને હવે તેને ઢાંકીને બે મિનિટ માટે કૂક કરીશું. ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. મિત્રો આપણે ટમેટા ઉમેર્યા, તેને બે મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું, હલાવી લેવું. મિત્રો તમે જોઈ શકો છો આપણું બટેકું ઓલમોસ્ટ 80% ચડી ગયું છે. હવે તેની અંદર આપણે કેપ્સિકમ ઉમેરીશું, તેને પણ આપણે મિક્સ કરી લેવું. હવે આપણા કેપ્સિકમ કૂક થાય ત્યાં સુધીમાં આપણા બટેકા પણ સરસ 100% કૂક થઈ જશે. કેપ્સિકમને આપણે આ શાકની અંદર થોડા ક્રન્ચી રહેવા દઈએ તો બહુ સરસ ટેસ્ટ આવે છે. પછી તમારે જેમ કરવું હોય તેમ, એટલે કે કેપ્સિકમને સાવ કૂક કરવા હોય તો સેજ વધારે કૂક કરવા. હવે આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે કૂક કરીશું. મિત્રો આપણે કેપ્સિકમ ઉમેર્યા, તેની 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું અને હલાવી લેવું. તમને ટમેટાના મોટા કટકાવાળું શાક પસંદ ન હોય તો તમે તેને ઝીણા કટકા પણ કરી શકો છો. હવે આપણે એકદમ સ્લો ફ્લેમ કરી લઈશું અને મસાલા કરીશું. મસાલામાં આપણે 1 ટેબલ સ્પૂન લાલ મરચું અથવા તો સ્વાદ મુજબ, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, સ્લાઇટ આપણે મીઠું ઉમેરીશું. પહેલાં મીઠું ઉમેરેલું છે ડુંગળી અને બટેકાના ભાગનું, તો તે પ્રમાણે થોડું એડજસ્ટ કરી લેવું. 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર. તમારે આમચૂર પાવડર ઘરમાં ન હોય તો તમે લીંબુનો રસ પણ થોડો ઉમેરી શકો છો, અથવા તો ટમેટા ખાટા હોય તો કંઈ પણ ન ઉમેરો તો પણ ચાલે છે. હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું. બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે તેને આપણે છેલ્લી વખત ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી. મિત્રો આપણે મસાલા ઉમેર્યા, તેની 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને ગેસની ફ્લેમ બંધ કરી લેવી. હળવા હાથે હલાવી લઈશું. તો આપણું આલુ કેપ્સિકમનું શાક સર્વિંગ માટે રેડી છે. તો આપણે ગરમા ગરમ કેપ્સિકમ આલુની સબ્જીને સર્વ કરી લઈશું. તમે કોઈ પણ રીતે બોલી શકો છો આલુ કેપ્સિકમ અથવા તો કેપ્સિકમ આલુ. તો મિત્રો તમે પણ ઘરે આવી રીતે મસ્ત ટ્રાય કરજો, સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો તમને મારી આલુ કેપ્સિકમની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવી રીતે મસ્ત આલુ કેપ્સિકમનું શાક બનાવી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.